हेलो फ्रेंड्स, वेलकम टू योर क्लास। आपणे आजे जोवा जई रह्या छे धोरण 10 चेप्टर नंबर 1 रासायणिक प्रक्रियाओ अने समीकरणों, केमिकल रिएक्शन एंड इक्वेशन। विद्यार्थी मित्रों, तमे धोरण 9 अंदर बहु बधी वस्तु ज्यारे पण तमे भणेला छो, जेम के वात करी दऊं कोई मेटल ने ध्यान में लईने, धातु ने ध्यान में लईने, अधातु ने ध्यान में लईने, एटले के हुं एम कहीश के द्रव्य ने ध्यान में लईने। हवे कोई द्रव्यनुं नाम पाड़ू छूं एटले स्वाभाविक दृष्टिकोण एवुं कहे छे के द्रव्यनी अंदर बधी वस्तु आवी जाय छे, अणु आवी जाय, परमाणु आवी जाय। हवे एनी अंदर जयारे संयोजननी वात थाय छे, संयोजन पण आवी जाय छे, धातुमय भाग आवी जतो होय, अधातुमय भाग के पछी अर्धधातुमय भाग, आ बधी ज वस्तुनो समावेश द्रव्યમાં થાય છે। હવે દ્રવ્યની કોઈ પ્રક્રિયાઓની વાત કરવા જાઓ, દ્રવ્યની કોઈ ઇક્વેશનની વાત કરવા જાઓ, કેમિકલ રિએક્શનની વાત કરવા જાઓ, તો આપણા રોજબરોજના જીવનમાં બહુ બધી વસ્તુઓ તમને જોવા મળે છે। જેમ કે અમુક એક્ઝામ્પલો લખું છું, ખાસ કાળજીપૂર્વક સમજો। જેમ કે તમારી પાસે કોઈ એક્ઝામ્પલના ભાગ સ્વરૂપે લખતો હો તો એમ કહો કે તમારી પાસે ખાસ કરીને જે રોજિંદા જીવનમાં જોવા મળતું હોય તેવું એક્ઝામ્પલ, એટલે કે ઉનાળાના સમયમાં દૂધની ક્રિયા, ઉનાળાના સમયમાં કેમ ઋતુને સાથે ધ્યાનમાં લઈને વાત કરી, તો ઉનાળા દરમિયાન એ થતી ક્રિયા જે દરમિયાન દૂધ જે છે તે જલ્દી બગડી જાય છે, શું થાય છે? તો કે કદાચ આપણે જાણીએ છીએ તે મુજબ દૂધની બગડવાની ક્રિયા અહીંયા ફટાફટ થઈ જાય છે, તો દૂધનું જે સ્વરૂપ છે તેમાંથી કંઈક અલગ સ્વરૂપ બનવું એ કદાચ રાસાયણિક પ્રક્રિયા છે, જેને આપણે પ્રક્રિયા કહીએ છીએ, કે આમાં કંઈક પ્રક્રિયા થઈ ગઈ છે, આમાં કંઈક નવું થઈ ગયું છે, જે કદાચ તમે અનુભવી છે એવી જ એક પ્રક્રિયા જે સામાન્ય રીતે બધાએ જોયેલી છે, એટલે કે લોખંડનું કટાવવું। ફરી એકવાર એ જ કહીશ કે તમે આ પણ ફેરફાર જોયા છે। હવે તમે ફેરફાર શબ્દ જો બોલું છું ને, એ ફેરફાર કદાચ આના જ કારણે છે, એટલે કે રાસાયણિક પ્રક્રિયાને કારણે જ છે। હવે સ્વાભાવિક છે કે તમારી પાસે લોખંડ છે અને એ લોખંડ અમુક સમય પછી કટાઈ જાય છે અથવા તો તેમાં કાટ લાગી જાય છે, તો એમાં કંઈક ફેરફાર થયેલો જોવા મળે છે, એ ફેરફારને જ આપણે કહીએ છીએ રાસાયણિક પ્રક્રિયા, અથવા એમ કહી શકીએ છીએ કે પ્રક્રિયા થઈ છે। ફરી એકવાર એક એક્ઝામ્પલ લખું તો આપણે જાણીએ છીએ, કેમ કે આપણે નાના ધોરણથી આ વસ્તુ સમજતા આવીએ છીએ, કયું વસ્તુ તો સમજી લેજો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, અને એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતો ગ્લુકોઝ, જે તમે સમજેલો છે, જાણેલો છે, તેની પ્રક્રિયા વિશે પણ જ્ઞાન મેળવેલું છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન જ ગ્લુકોઝ ઉત્પન્ન થાય છે, તો આ ગ્લુકોઝનું ઉત્પન્ન થવું એ પણ એક પ્રક્રિયાનો ભાગ છે। આવું જ એક એક્ઝામ્પલ લખું તો ફરી એકવાર એમ લખીશ કે આપણા શરીરમાં રહેલા અમુક પ્રકારના દ્રવ્યોને કારણે શરીરમાં ખોરાકનું પાચન, હવે આ પણ પ્રક્રિયા શું છે? એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે। ફરીવાર કોઈ એક્ઝામ્પલ લખું તો ફરી એકવાર એક્ઝામ્પલ ખાસ કરીને અગત્યતા આપીને લખીશ, શ્વાસોશ્વાસની ક્રિયા। હવે આમાં સર આમાં શું ફેરફાર થાય છે? તો જ્યારે પણ આપણે શ્વાસોની વાત કરીએ, શ્વસનની વાત કરીએ, તો તે દરમિયાન આપણે જાણીએ છીએ તે મુજબ બે વાયુ સાથે આપણે સંકળાયેલી વાત કરીશું, એક કાર્બન ડાયોક્સાઇડ ને એક ઓક્સિજન વાયુ। હવે સિમ્પલ પ્રકૃતિ શું કહે છે કે તમારી પાસે રહેલો જે પણ ઓક્સિજન વાયુ છે એ ઓક્સિજન વાયુ લઈ લેશે અને કાર્બન ડાયોક્સાઇડ છોડી દેશે, મતલબ આપણે શ્વસન ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડને છોડીએ છીએ બહાર અને ઓક્સિજનને તે દરમિયાન આપણે લેતા હોઈએ છીએ, મતલબ મેં ઓક્સિજનનો ઉપયોગ થાય છે અને જે વધારાનો કાર્બન ડાયોક્સાઇડ તે બહાર નીકળે છે, તો આમાં શું ફેરફાર થયો? તો કે દ્રવ્યનો ફેરફાર થાય છે। તમારી પાસે શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે, તે દરમિયાન આપણે ઓક્સિજન અંદર પણ લીધો હોય છે, લેવાની ક્રિયા અલગ છે, દૂર અલગ થાય છે, તો એ આખી જ ક્રિયાવિધિ કંઈક અલગ અલગ સ્વરૂપમાં હું તમને દર્શાવવા માંગુ છું। આવે એવા એક્ઝામ્પલો છે જે રોજિંદા જીવનમાં તમે કોઈને કોઈ સા એક્ઝામ્પલથી જોઈ રહ્યા છો। આ એક્ઝામ્પલો દ્વારા હું એટલું જ સમજાવવા માગું છું કે કોઈ અમુક દ્રવ્યો કે જે ચોક્કસ ફેરફારને કારણે કંઈક નવું સ્વરૂપ મેળવે છે,
અને આ નવું સ્વરૂપ મેળવે છે એ ચોક્કસ ફેરફારોને ધ્યાનમાં લઈને, ચોક્કસ માહિતીઓને ધ્યાનમાં લઈને. તો એ નવું સ્વરૂપ સુધી જવાની જે પણ ક્રિયા છે એ ફક્ત ને ફક્ત આ નામ સાથે સંકળાયેલી છે, એટલે કે રાસાયણિક ફેરફાર સાથે સંકળાયેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ રાસાયણિક ફેરફાર શું છે, એ કઈ રીતે થાય છે, અથવા તો તે માહિતી કઈ રીતે મેળવી શકાય છે, તેને યોગ્યતાથી સમજવા માટે હું અમુક એક્ઝામ્પલો અથવા અમુક પ્રવૃત્તિઓ સમજાવું છું. એ પ્રવૃત્તિને ખાસ ગહનતાથી સમજો. આ એક્ઝામ્પલોને હું સાફ કરીએ અને આપણે પ્રવૃત્તિને સમજીએ વન બાય વન. ચા, હવે ખાસ કાળજીપૂર્વક જે પણ પ્રવૃત્તિ છે તેને સમજીએ. નંબર વન, પહેલી પ્રવૃત્તિને સમજીએ. પ્રવૃત્તિ નંબર વન, પ્રવૃત્તિમાં શું લઉં છું, કયા સ્વરૂપમાં લઉં છું અને તેનું શું થાય છે તે આપણે સમજવાનું છે. હું એક મેગ્નેશિયમની પટ્ટી લઉં છું, અથવા તેમ કહી શકાય મેગ્નેશિયમનો એક ધાતુનો ટુકડો લઉં છું. તમને ખબર તો છે જ, મેગ્નેશિયમ એને કે MG, જેની સંજ્ઞા છે ધોરણ 9 અંદર આપણે સંજ્ઞા સમજીને આવ્યા છીએ. જે મેગ્નેશિયમની એક પટ્ટી લીધી છે અને એ પટ્ટી એટલે કે એ ધાતુનો ટુકડો જે છે એને મારે સળગાવવો છે. શું કરું છું, એને સળગાવવો છું. આ કયા સ્વરૂપમાં છે, ઘન અવસ્થામાં છે. કયા અવસ્થામાં છે, ઘન અવસ્થામાં છે. ચા, હવે એ મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવા માટે હું એક ચોક્કસ બર્નરનો યુઝ કરીશ. સ્વાભાવિક છે ને, મારે ગરમ કરવું છે તો એક બર્નરનો યુઝ મારે કરવો પડશે. ચા, તો આ થઈ ગયું આપણું બર્નર. બર્નર, હવે જે બર્નરનો યુઝ કરીએ છીએ ને, એ બર્નર સામાન્ય રીતે આપણે શું કરશે, દહન ક્રિયામાં હેલ્પ કરશે. એટલે હું શું કરીશ, તો એ ધાતુનો ટુકડો જે છે એ ધાતુનો ટુકડો હું સરળતાથી ગરમ કરવાની ક્રિયાવિધિ ચાલુ કરીશ. એટલે સ્વાભાવિક છે કે તમે જાણો છો તે મુજબ તમારે જ્યારે પણ જ્યોતિની અંદર તમે રાખશો, એટલે સ્વાભાવિક દ્રષ્ટિકોણ મુજબ જે તમારી ધાતુ છે એ ધાતુમય ભાગ લાલચો રીતે ગરમ થશે. અને એ ધાતુમય ભાગ લાલચો ગરમ થાય અને સ્વાભાવિક છે કે તેનું એક ચોક્કસ સ્વરૂપ બદલાવાની ક્રિયાવિધિ ચાલુ થશે. પરંતુ જ્યારે અહીંયા સ્વરૂપ બદલાય છે તો તેનું સ્વરૂપ કયા સ્વરૂપમાં ટ્રાન્સફર થાય છે સમજતા જજો. જ્યારે પણ તમારી પાસે રહેલો ધાતુનો ટુકડો છે એ ધાતુનો ટુકડો સરળતાથી ગરમ થવાની સાથે જ તેનું સીધું જ સ્વરૂપ બદલાઈને એક સિમ્પલ પ્રકૃતિ મુજબ તમને રાખના સ્વરૂપમાં મળે છે. કયા સ્વરૂપમાં મળે છે, રાખના સ્વરૂપમાં મળે છે. હવે જે રાખના સ્વરૂપમાં મળે છે ને, તો એ સ્વાભાવિક છે કે તેનું બીજું બદલાયેલું સ્વરૂપ તમને જોવા મળ્યું. શું મળી તમને, રાખ મળી. એટલે આ કાચનો એક પાત્ર છે જેને આપણે વોચ ગ્લાસ બોલીએ છીએ, અને એ પાત્રની અંદર આ મેગ્નેશિયમની રાખ લઈ લઉં. સિમ્પલ શબ્દ લખી દઉં છું રાખ, સમજવા માટે. શું લઈ લઉં છું, રાખ. મતલબમાં કર્યું શું, તો કે તમારી પાસે ધાતુનો ટુકડો હતો, ધાતુનો ટુકડો મેં ગરમ કર્યો એટલે ધીમે ધીમે તેમાંથી મને શું મળતી ગઈ, રાખ મળતી ગઈ. દેટ મીન્સ કે તમારી પાસે સ્વરૂપ કંઈક હતું આવું અને સ્વરૂપ મળી જશે રાખના સ્વરૂપમાં. તો અહીંયા થાય છે શું, તો સિમ્પલ પ્રકૃતિ પ્રમાણે જ્યારે હું કહેતો હો કે તમારી પાસે હતું મેગ્નેશિયમનું એક ભાગ અને અહીંયા તો તમને જે રાખ મળે છે એ તો કંઈક અલગ સ્વરૂપ છે, અને એ સ્વરૂપ એટલે કે તેનું ઓક્સાઇડના સ્વરૂપ ભાગ છે. હવે ઓક્સાઇડનું સ્વરૂપ એટલે શું, એને કઈ રીતે આપણે સમજી શકીએ કે ઓક્સાઇડનું સ્વરૂપ છે. જ્યારે આનું પરીક્ષણ કરવામાં આવે છે ને, ત્યારે એટલી સમજ પડે છે કે જે આ રાખનો ભાગ છે એ સામાન્ય રીતે મેગ્નેશિયમનો હવા સાથેનો ઘટક, અથવા એમ કહી શકાય કે ઓક્સિજન સાથેનો ઘટક, એટલે કે MgO છે. તો વિદ્યાર્થી મિત્રો, એક નાની વસ્તુ યાદ કરાવવા માગું છું. જો આ MgO હોય તો તમે જાણો છો કે આ MgO જ કઈ રીતે બને છે, કેમ તે MgO2 નથી બનતું, કેમ તે MG2O નથી બનતું. તો આ ધોરણ 9 કોન્સેપ્ટ છે. ફરી એકવાર નાનો એવો ઘટક યાદ કરાવતા, નાની બાબતોને યાદ કરાવતા હું આ વસ્તુને ફટાફટ સમજાવી દઉં. તમે જાણો છો તે મુજબ તમારી પાસે જે પણ ઘટક છે તેમાં MG છે અને બીજો ઘટક એટલે કે ઓક્સિજન છે. જ્યારે તમે MG વાત કરતા હોવ તો તેનો વીજભાર +2 જેટલો છે. જ્યારે તમે ઓક્સિજનની વાત કરતા હો ત્યારે તેનો વીજભાર -2 જેટલો છે. બંનેના વીજભાર જોવા જઈએ તો સમાન પ્રકૃતિની અંદર પ્લસ અને માઇનસમાં છે. તો એટલા માટે જ તેના ઘટકને ક્રોસમાં ગુણીને અહીંયા +2 છે, અહીં -2 છે.
योग्य रीते अपने धोरण 9 ની અંદર આવું કરતા અને ક્રોસ માં હોવાને કારણે સરળતાથી કહી દેતા તેમાંથી બનતો ઘટક અથવા તો બનતો સંયોજન એ MgO પ્રકારનું છે. કયા પ્રકારનું છે? MgO પ્રકારનું, કે જેને કારણે MgO બને છે, જે ખરેખર આપણે રાખના સ્વરૂપમાં મળે છે. કયા સ્વરૂપમાં મળે છે? રાખના સ્વરૂપમાં. દેટ મીન્સ કે તમારી પાસે મળતો આ રાખનો ભાગ છે એ ખરેખર મળ્યો છે હવા અને આના ઉપયોગથી, કહી શકાય ને એવી રીતે. તો આના પરથી જ્યારે હું એક નાનો એવો ભાગ લખતો હોઉં, અને એ નાનો એવો ભાગ એટલે ખાસ સમજો, અને એ ભાગ એટલે કંઈક આવી રીતે લખું છું. Mg લીધું હતું, હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી એટલે આપણે લખીએ છીએ O2. હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી એટલે આપણે લીધું O2, અને એમાંથી પ્રક્રિયા કરીને શું બને છે? તો કે સરળતાથી બને છે MgO. શું બન્યું? MgO. હવે આપણે જાણીએ છીએ તે મુજબ તમારી પાસે જ્યારે પણ પ્રક્રિયા લખીએ છીએ તો આ એક સામાન્ય પ્રક્રિયા તૈયાર થઈ, અને એ પ્રક્રિયા એટલે કે આપણી રાસાયણિક પ્રક્રિયા, જેમાં હું ફક્ત ને ફક્ત દર્શાવું છું કે તમારી પાસે રહેલા તત્વોનું અથવા તો દ્રવ્યનું કયું સ્વરૂપ ફાઇનલ આવે છે, કયું સ્વરૂપ લીધું હતું અને કયું સ્વરૂપ મળ્યું. મતલબમાં એક ગાણિતિક એવો ભાગ અથવા એમ કહી શકાય રાસાયણિક એવો ભાગ જે સિમ્પલ રીતે તમારી આખી જ પ્રક્રિયાનું વર્ણન એક સીધા અને સાદા સ્વરૂપમાં તમને આપી શકે. મેગ્નેશિયમની પટ્ટીનો ભાગ લીધો છે, હવા સાથે પ્રક્રિયા કરે છે અને MgO બને છે. સિમ્પલ સ્વરૂપ, મતલબમાં એક મોટી પ્રક્રિયાને સમજાવવાનો એક નાનો એવો ભાગ જેને આપણે બોલીએ છીએ રાસાયણિક સમીકરણ. શું નામ આપ્યું છે આપણે તેને? રાસાયણિક સમીકરણ. હવે બહુ બધી વસ્તુ અથવા બહુ બધા સમીકરણો બનાવી શકાય છે, બહુ બધા એક્ઝામ્પલ હું તમને આપી શકું છું. ચાલો બીજું એક્ઝામ્પલ લઈએ જેથી વધુ સરળતાથી તમને સમજાય. ચાલો એક્ઝામ્પલ નંબર 2 એટલે હું લઉં છું પ્રકૃતિ પ્રમાણે કંઈક નવું જ એક્ઝામ્પલ, જેને કહી દો પ્રવૃત્તિ નંબર 2. હવે ખાસ સમજો, તમારી પાસે નવી પ્રકૃતિ છે, નવી પ્રવૃત્તિ છે, એમાં ફક્ત ને ફક્ત હું એક્ઝામ્પલ દ્વારા અથવા તેમ કહીશ કે અમુક પ્રકારના સોલ્યુશનો દ્વારા હું તમને એક્ઝામ્પલને સમજાવવા માગું છું. ખાસ કરીને સમજો, તમારી પાસે છે ચાલો PbNO3 ટ્વાઇસ. હવે એનું નામકરણ પહેલાં તો તમને આવડતું હોવું જોઈએ, કેમ કે ધોરણ 9ની અંદર આપણે બધી વસ્તુ શીખ્યા છે. ચાલો પણ એકવાર ફરી એક યાદ કરતા, તમારી પાસે જ્યારે PbNO3 ટ્વાઇસ હોય તો PB એટલે કે લેડ, કયો શબ્દ છે તેના માટે? લેડ. અને એવી જ રીતે NO3 ટ્વાઇસ છે. NO3 ટ્વાઇસનો મતલબ શું? તો કે NO3 એટલે કે નાઇટ્રેટ. હવે આમાં પણ બે પ્રકૃતિ હતી, ફરી એકવાર યાદ કરાવો. પહેલાં આવે NO3 અને બીજું આવે NO2. જ્યારે તમારી પાસે NO3 હતું ત્યારે શબ્દ આપતા આપણે નાઇટ્રેટ, અને જ્યારે NO2 હતું ત્યારે આપણે શબ્દ આપતા નાઇટ્રાઇટ. ઓકે, તો કદાચ આપણે એવું પણ યાદ રાખી શકીએ છીએ કે જ્યારે અંક નાનો તો શબ્દ મોટો હશે, અંક નાનો તો શબ્દ મોટો હશે, જ્યારે અંક મોટો છે તો શબ્દ નાનો હશે. વિપરીત છે, અંક મોટો શબ્દ નાનો, અંક નાનો શબ્દ મોટો. ઓકે, આવું સિમ્પલ યાદ રાખીએ, લોજિક કદાચ સમજ પૂરતું અથવા તો આપણે યાદ રાખવા માટે સરળ રહેશે. ચાલો, પણ અત્યારે આપણી પાસે શું છે? NO3 મતલબમાં તમારી પાસે છે નાઇટ્રેટ. તો નામ શું બન્યું? લેડ નાઇટ્રેટ. જ્યારે લેડ નાઇટ્રેટનો કલર જોવામાં આવે તો એ કલર સફેદ રંગનો પાવડર છે. શું છે? સફેદ રંગનો પાવડર છે. તેની પ્રક્રિયા હું કરાવવા જાઉં છું એક રંગવિહીન પ્રવાહી સાથે, અને એ રંગવિહીન પ્રવાહી એટલે KI. કે એટલે પોટેશિયમ, પોટેશિયમ. આ એટલે આયોડિન. શું નામ હતું? આયોડિન. એટલા માટે તેને કહી શકાય છે આયોડાઇડ. શું નામ આપ્યું આપણે? પોટેશિયમ આયોડાઇડ. હવે સ્વાભાવિક છે કે આપણે ચેપ્ટરનું નામ જ કેમિકલ્સ, રસાયણ. ઓકે, તો આ જેટલા પણ રસાયણો છે, જેટલા પણ કેમિકલ્સો છે, તેના નામકરણની પ્રોસેસમાં આપણે સમજ હોવી જોઈએ. કઈ રીતે બને છે તે પણ વસ્તુ હવે સમજ હોવી જોઈએ, કેમ કે આપણે ધોરણ 9ની અંદર બહુ બધી વસ્તુ શીખીને આવ્યા છીએ, તેનો ઉપયોગ કરીને જ આપણે આગળ વધી શકીએ છીએ. જો ધોરણ 9ની નાની એવી બાબતો કાંઈક ને કંઈક રીતે સંકળાયેલી છે તો હું ફરી એકવાર તમને યાદ કરાવીશ, પરંતુ એને તમે વધુ યોગ્યતાથી સમજો એ જરૂરી છે. ચાલો, તો તમારી પાસે બે પ્રક્રિયકો તૈયાર થયા. મેં વાત કરી તે મુજબ તમારી પાસે જે KI છે ને તે રંગવિહીન છે. કેવો છે? રંગવિહીન. મતલબમાં તેનો કોઈ કલર નથી.
रंगविहीन प्रवाही है। आ पाउडर स्वरूप में सफेद पाउडर स्वरूप में आ रंगविहीन प्रवाही है। ज्यारे आ बने वच्चे प्रक्रिया थाय तो बने वच्चे प्रक्रिया थाय एटले हूँ फरी एक वार तीर मारू छूँ, जिम मैं अँ तीर मार्यो तू ते स्वरूप तो अँ तीर मार्यू मैं, देट मीन्स के तेने बने वच्चे प्रक्रिया थती हशे। प्रक्रिया थई अने प्रक्रिया थाय ने तो सामान्य प्रकृति प्रमाणे तेमांथी बने छे कंईक आवुं स्वरूप। अने स्वरूप खास जोता जजो केम के तमारा माटे कंईक नवुं छे। आ नवું શું છે, નવું કઈ રીતે બને છે અને કયા સ્વરૂપમાં બને છે તેનો એક નાનો ખ્યાલ આપું તો એમ કહીશ કે તમારી પાસે જે પીબી હતો તે બીજાના પાર્ટનર સાથે એટલે કે આઈના પાર્ટનર સાથે ચાલ્યો ગયો, ઓકે ને, સોરી કેના પાર્ટનર સાથે ચાલ્યો ગયો, આઈ સાથે ચાલ્યો ગયો, અને જ્યારે કે જે છે એ સરળતાથી અહીં આવી દેખાય છે, મતલબમાં પીબી આઈ સાથે જાય છે અને આઈ જે છે સોરી કે જે છે તે એનો થ્રી સાથે થાય છે, મતલબમાં બંનેનું વિસ્થાપન થાય, કયો શબ્દ બોલું છું, વિસ્થાપન થાય છે, અને એક નહીં વિસ્થાપન, અહીંયા બે વિસ્થાપન છે, પહેલાનું બીજા સાથે, બીજાનું પહેલા સાથે, આમ બે વિસ્થાપન છે, એટલે આ પ્રક્રિયાનું નામ પણ આપણે આપવું હોય ને તો આપી શકાય કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા। કઈ પ્રક્રિયા કહી શકાય, દ્વિવિસ્થાપન પ્રક્રિયા। આ ફક્ત ને માહિતીના પૂરતા ભાગ સ્વરૂપમાં છે, કઈ કઈ પ્રક્રિયા આવે છે, કયા સ્વરૂપમાં આવે છે બધી જ વસ્તુ ડિટેલમાં આપણે ભણવાની છે, ચિંતાનો કોઈ ભાગ નથી, પરંતુ પ્રક્રિયા કદાચ આ સ્વરૂપમાં છે એટલા માટે આપણે વાત કરી। ચલો ફરી એક વાર પ્રક્રિયા તરફ આગળ વધીએ। નિપજમાં શું બન્યું હતું, પીબીઆઈ પ્લસ કે એનો થ્રી, મતલબમાં જવાબમાં આવું કંઈક મળ્યું, પરંતુ જ્યારે આ રંગવિહીન અથવા એમ કહી શકાય કે સફેદ રંગ અને આ રંગવિહીન હતો, પરંતુ જ્યારે નિપજ એટલે કે જવાબના સ્વરૂપમાં જ્યારે આ ભાગ મળ્યો ને તો એ જવાબનો રંગ સામાન્ય રીતે રંગવિહીન કે સફેદ ન રહેતા એ પીળા રંગનું તૈયાર થયું। કયા રંગનું તૈયાર થયું, પીળા રંગનું તૈયાર થયું, મતલબમાં અહીંયા કંઈક નવું થયું છે, શું થયું છે, કંઈક અલગ ઉત્પન્ન થયું છે, અને એ પીળા રંગ ઉત્પન્ન કરે છે। આ રંગ દર્શાવે છે કે દ્રાવણની અંદર પીબીઆઈ હોવું જોઈએ, કેમ કે પીબીઆઈનો રંગ કેવો છે, પીળો છે, મતલબમાં બે ભેગ મિક્સ કરીએ ને એક બીકરની અંદર તો પીળો રંગ જાતે ઉત્પન્ન થયો, એટલે મતલબમાં હું સમજી ગયો કે પીળો રંગ ઉત્પન્ન થયો છે, મતલબમાં કાંઈક તો એવું હોવું જોઈએ કે જે પીળો રંગ ઉત્પન્ન કરે। તો આપણે જાણીએ છીએ તે મુજબ જ્યારે પીબી અને આઈ મિક્સ થતું હોય તો અને તો જ અહીંયા પીળો રંગ થતો હોય, મતલબમાં એ ફેરફાર થાય છે। આ બંને જે પણ ઘટકો હતા એ પોતાના ઘટકોના ફેરફારને કારણે અહીંયા રંગોના પરિવર્તન જોવા મળે છે, શું થાય છે, રંગોના પરિવર્તનો જોવા મળે છે, જેમાં એ ભૌતિક અવસ્થા ચેન્જ થતી હતી તેમાં એ રંગોનું પરિવર્તન પણ જોવા મળે છે, મતલબમાં એક ચોક્કસ પ્રકારની પ્રક્રિયા જે થાય છે જેમાં રંગના પરિવર્તનથી આપણે તેને એક્સપ્લેન કરી શકીએ છીએ। ક્લિયર, સમજાય છે? ચા તો આ ફરી એકવાર એક એક્ઝામ્પલ મેં તમને આપ્યું કે જેના દ્વારા આપણે કહી શકીએ છીએ કે કોઈ રાસાયણિક પ્રક્રિયા છે કે જેમાં રંગનું પરિવર્તન થયેલું છે। ફરી એકવાર પ્રકૃતિ અલગ પ્રમાણે લઉં છું, અલગ પ્રવૃત્તિ લઉં છું, પ્રવૃત્તિ નંબર 3 ફરી એકવાર ખાસ સમજીને વિચારીને આગળ વધીએ। તમારી પાસે એક બીકર છે, ચાલો કોનિકલ ફ્લાસ્ક લઉં છું, શું લઉં છું, કોનિકલ ફ્લાસ્ક, તેથી સમજવામાં યોગ્ય રહેશે। ચાલ જે પણ કોનિકલ ફ્લાસ્ક જે છે એ કોનિકલ ફ્લાસ્ક કંઈક આ રીતે પડેલો છે, ચાલ કોનિકલ ફ્લાસ્કનો ઉપરનો ભાગ જે સામાન્ય રીતે હું બૂચ દ્વારા બંધ કરી દઉં છું અને જે પણ ઉપરનો ભાગ જે બૂચ વડે બંધ કર્યો છે તે પહેલાં અંદરના ભાગના સ્વરૂપની વાત કરું, એટલે કે ફ્લાસ્ક કોનિકલ ફ્લાસ્ક જે છે ને તેને અંદર શું પડેલું છે તો અંદર બે અલગ અલગ પ્રવાહી પડેલા છે, ખાસ સાંભળી લેજો, આ પ્રવાહી ભાગ આ પ્રવાહી ભાગ, પ્રવાહીમાં શું છે ખાસ કરીને સમજો, એસિડ છે, શું છે, એસિડ, હું ચોક્કસ પ્રકારના એસિડ લઉં છું, એસિડ બહુ બધા પ્રકારના છે જેમાં ખાસ કરીને મંદ અને સાંદ્ર પ્રકારની અલગ અલગ તેની તીવ્રતાને આધારે અથવા તેમ કહી શકાય ને તેની અસરને આધારે, તો અત્યારે હું મંદ લઉં છું, જે અસરમાં ઓછા હોય ને એટલે શબ્દ આવે મંદ, ઓકે, અને મંદ અને સાંદ્ર કોન્સેપ્ટ મુજબ આગળ આપણે સમજવાના છે આ જ સબ્જેક્ટ સાથે સંકળાઈને।
तो अत्यारे हूँ लऊं छूँ मंद एसिड अने एमां बे एसिडनुं नाम आपूं छूं। पेलुं एसिड एटले के HCl जेनुं नाम छे हाइड्रोक्लोरिक एसिड। शुं नाम छे? हाइड्रोक्लोरिक एसिड HCl। हाइड्रोजन अने क्लोरिनना कम्बिनेशनथी बने छे। चा त्यारबाद जो HCl नथी वापरतो, जो HCl नथी वापरतो तो तेनी सापेक्षमां हूँ वापरी शकुं छूँ मंद H2SO4। શું વાપરી શકું છું? મંદ H2SO4, મતલબમાં સલ્ફ્યુરિક એસિડ। શું નામ આપ્યું છે? અને સલ્ફ્યુરિક એસિડ। આનું નામ શું હતું? હાઇડ્રોક્લોરિક એસિડ। આનું નામ શું હતું? સલ્ફ્યુરિક એસિડ। બંને મંદ સ્વરૂપમાં લઉં છું, મતલબમાં અસર ઓછી થતી હોય તેવા સ્વરૂપમાં લઉં છું, કેમ કે જો એ સાંદ્ર સ્વરૂપમાં લીધા ને તો અસર વધુ તીવ્રતાથી થાય, એટલા માટે પ્રક્રિયા ધીમી થાય ને, એટલા માટે મંદ સ્વરૂપ મેં લીધું છે કે જેને કારણે આપણે પ્રક્રિયા સરળતાથી સમજી શકીએ। હજી મેં બૂચ માર્યું ન હોય એની પહેલાં જ મેં અંદર થોડાક ટુકડા નાખી દીધા ને, એ ટુકડા એટલે ઝીંક ધાતુના ટુકડા। કેના ટુકડા નાખ્યા મેં? ઝીંક ધાતુના ટુકડા। અને આપણે વાત કરી તે મુજબ આ થઈ ગયો ધાતુમય ભાગ, ઝીંક ધાતુનો ટુકડો, જેને સિમ્બોલમાં આપણે ZN કહીએ છીએ। યાદ તો છે ને? ઝીંક ધાતુ, જેને સંજ્ઞા શું છે? ZN। હવે ZNના જેવા ટુકડા નાખ્યા ને, એ ટુકડાની સાથે જ મારી પાસે આ જે બીકરમય ભાગ હતો, અથવા સોરી ફ્લાસ્કમય ભાગ હતો, તેના ઉપરના ભાગમાં આવી કંઈક સિસ્ટમ હતી કે જ્યાંથી પરપોટા સ્વરૂપમાં ભાગ દેખાડો અને અહીંયાથી કોઈ વાયુ નીકળતો દેખાયો। ફરી એકવાર બોલું છું, જ્યારે તમે એસિડ લીધો છે તેની અંદરથી ઝીંક ધાતુના ટુકડા નાખ્યા ને, તો એ ટુકડાની સાથે જ પ્રક્રિયા થવા લાગી, અને પ્રક્રિયાને થવાની સાથે જ શું થયું? તો કે ઉપર વાયુ નીકળતો હોય ને તેવો દેખાયો। અને આ વાયુ કયો હતો? તો કે H2 વાયુ હતો, હાઇડ્રોજન વાયુ। કયો વાયુ હતો? હાઇડ્રોજન વાયુ। મતલબમાં હાઇડ્રોજન વાયુ તો આપણે નાખ્યો જ નહોતો, હાઇડ્રોજન વાયુ તો લીધો જ નહોતો, તો હાઇડ્રોજન વાયુ આવ્યો ક્યાંથી? પ્રશ્નાર્થીનો તો ફરી એકવાર અહીંયા કંઈક એવો ફેરફાર થાય છે કે જેને કારણે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે। શું થાય છે? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે। તો ફરી એકવાર હું HCLને ધ્યાનમાં લઈને અત્યારે વાત કરું, અથવા તો પ્રક્રિયા લખું, તો લખું આ HCL છે તેની પ્રક્રિયા ZN સાથે થાય છે, ઝીંક સાથે થાય છે। અને પ્રક્રિયા ઝીંક સાથે થાય તો તમે જાણો છો તે મુજબ તમારી પાસે અહીંયા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો। શું થયો? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો। પરંતુ સાથે સાથે દ્રાવણની અંદર હું કહું છું તે મુજબ જેમ આપણે અહીંયા કર્યું હતું ને તે જ રીતે હાઇડ્રોજન છૂટો પડી જાય તો વધ્યું કોણ? ZN અને CL, અને જેને કારણે ZnCl2 શું બને? સંયોજન કયું છે? ZnCl2। ફરી એકવાર મનમાં સવાલ આવે કે ZnCl જ કેમ નહીં, કેમ ZnCl2? તો અહીંયા ફરી એકવાર હું એ જ કહીશ કે જેમ અહીંયા તમે વિચારો છો તે જ મુજબ અહીંયા વિચારજો, કેમ કે ZN+2 હોય અને Cl-1 હોય, કે જેને કારણે ZN+2 Cl-1 આપણે જાણીએ તે મુજબ +2 અહીંયા છે, -1 અહીંયા છે, અને એ વિસ્બારને ધ્યાનમાં લઈને આપણે સંયોજન બનાવીએ અને એ સંયોજન એટલે ZN1 રહેશે અને Cl2 થઈ જશે, Cl2 થઈ જશે। અને સિમ્પલ પ્રકૃતિ મુજબ અને એક ચોક્કસ પ્રકારનું સંયોજન બને છે ને, એ સંયોજન એટલે ZnCl2। ઓકે, ધેટ મીન્સ કે હું એવું દર્શાવવા માગું છું કે તમારી પાસે બે પ્રકૃતિ મુજબના અલગ અલગ દ્રવ્ય લીધા હતા, અને એ દ્રવ્ય એટલે કે એસિડમય ભાગ અને બીજો ધાતુમય ભાગ, ઝીંક ધાતુ તરીકે આપણે ધાતુમય ભાગ લીધો હતો। જ્યારે બંને વચ્ચે પ્રક્રિયા થઈ ને તો અહીંયા એક વાયુ ઉત્પન્ન થયો, અને એ વાયુ એટલે કે હાઇડ્રોજન વાયુ, એ વાયુ એટલે હાઇડ્રોજન વાયુ। અને આ હાઇડ્રોજન વાયુ જે છે યોગ્યતા મુજબ આપણે સમજ પડે તે મુજબ નીકળતો દેખાયો, અને એ હાઇડ્રોજન વાયુની પરખ સાથે એટલી સમજ પડી કે અહીંયા હાઇડ્રોજન વાયુ આપણે લીધો જ નહોતો તેમ છતાં ઉત્પન્ન થયો, મતલબમાં આપણે લીધેલા તત્વોની અંદર કંઈક ફેરફાર થતો જોવા મળે, અથવા તો ફેરફાર હોવો જોઈએ તો ને તો જ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય। તો એ ફેરફારો કદાચ આ પ્રકૃતિ પ્રમાણે છે એવું આપણે વિચારી શકીએ, અને એ પ્રકૃતિને એક્સપ્લેન કરવા માટે ફરી એકવાર મેં પ્રક્રિયા સ્વરૂપ અથવા એમ કહી શકાય કે સમીકરણ સ્વરૂપ લખ્યું, જેને આપણે કહીએ છીએ રાસાયણિક પ્રક્રિયા, રાસાયણિક સમીકરણ। શું કહીએ છીએ? રાસાયણિક પ્રક્રિયા અથવા તો રાસાયણિક સમીકરણ। નામકરણની વાત કરું તો આ હતો હાઇડ્રોક્લોરિક એસિડ, આ ઝીંક ધાતુ, હાઇડ્રોજન વાયુ,
ZnCl2 तो आ जिंक और आ Cl Cl એટલે કે क्लोरिन ओके तो आम शू बने जिंक क्लोराइड शू बने जिंक क्लोराइड क्लियर तो कदाच आ त्रण प्रकृति द्वारा हूँ तमने अलग अलग फेरफारों की बात करूँ जिम के नंबर वन पहली प्रकृति रमें शूँ थू तो कि भौतिक फेरफार थोड़े यूज स्वरूप बदलाई गयु मतलब में तरी पास पट्टीमय भाग तो राखमय भाग थे ऑक्साइडन स्वरूप आ गयु ओके જ્યારે બીજી પ્રકૃતિ દરમિયાન શું થયું તો કે બીજી પ્રકૃતિ દરમિયાન તેનો રંગ પરિવર્તન થયો શું થયું રંગ પરિવર્તન જે રંગ હતો તેનાથી કંઈક નવો જ રંગ ઉત્પન્ન થઈ ગયો પણ ત્રીજી પ્રકૃતિ દરમિયાન આપણે શું સમજ્યા તે ત્રીજી પ્રકૃતિ દરમિયાન આપણે સમજી શકીએ છીએ કે કોઈ પ્રકારના સોલ્યુશનો ભેગા મળીને કોઈ વાયુ પણ ઉત્પન્ન થઈ શકે છે શું ઉત્પન્ન થઈ શકે છે કોઈ વાયુ ઉત્પન્ન થઈ શકે છે સાથે સાથે એક નાની એવી બાબત પણ કહી દઉં તો એ બાબત એવી હતી કે જ્યારે આ પ્રક્રિયા ચાલતી હતી ને તો પ્રક્રિયાની જ્યારે પ્રક્રિયા થતી હતી ત્યારે આ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયા ત્યારે મેં ફ્લાસ્કને ટચ કર્યો ને તો ફ્લાસ્કની આ સપાટી જેમાં સોલ્યુશન સંપર્કમાં હતું આટલો ભાગ ગરમ થઈ ગયો હતો થઈ ગયું હતું ગરમ થઈ ગયો હતો મતલબ એવું કહેવા માગું છું કે તમારી પાસે જ્યારે પ્રક્રિયામાં હું બર્નરનો ઉપયોગ કરતો નથી કોઈ પ્રકારની ગરમી હું આપતો નથી અથવા તો તમે આપતા નથી તો એ જગ્યા પર ભાગ ગરમ કેમ થયો ધેટ મીન્સ કે કદાચ એવું થતું હશે કે જે પણ સોલ્યુશનો અથવા તો જે પણ દ્રાવણનો ઉપયોગ કર્યા છે જે ધાતુમય ભાગ ઉપયોગ કર્યો છે તે બંને વચ્ચે પ્રક્રિયા થઈને ઉષ્મા ઉત્પન્ન થતી હોઈ શકે છે ધેટ મીન્સ કે તાપમાનનો તફાવત પણ થઈ શકે છે આમ અલગ અલગ હું આટલી પ્રકૃતિને ધ્યાનમાં લઈને પ્રવૃત્તિને ધ્યાનમાં લઈને અલગ અલગ ફેરફારોને ધ્યાનમાં લઉં તો હું કંઈક ફેરફારો કંઈક ચાર મુદ્દા હું લખું છું ખાસ કરીને જોજો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ફેરફારો જોજો ખાસ કરીને સમજી લેજો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ફેરફાર ચાલો નંબર વન તમે શું કર્યું અહીંયા પહેલી પ્રકૃતિમાં ભૌતિક ફેરફાર કર્યો તો પહેલો ફેરફાર છે ભૌતિક ફેરફાર મતલબ એવું કહી શકીએ છીએ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ચોક્કસ પ્રમાણમાં ભૌતિક ફેરફાર થાય છે નંબર ટુ પર જઈએ નંબર ટુ પ્રમાણે શું કર્યું આપણે રંગ પરિવર્તન કર્યો તો નંબર ટુમાં રંગ પરિવર્તન ઓકે રંગ પરિવર્તન ચાલો તો બીજી પ્રકૃતિ દરમિયાન આપણે શું કહ્યું રંગ પરિવર્તન જોયો ત્રીજી પ્રકૃતિમાં બે વસ્તુ આપણે સમાવેશ પામીએ છીએ નંબર વન હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થવા મતલબમાં વાયુનું ઉત્પન્ન થવું વાયુ ઉત્પન્ન થાય છે અને ચોથી પ્રકૃતિ દરમિયાન આપણે એમ કહીએ છીએ કે તેનું તાપમાન બદલાય છે મતલબમાં તાપમાનમાં ફેરફાર થાય છે ગરમી ઉત્પન્ન થઈ શકે છે તાપમાનમાં ફેરફાર થાય છે આમ ફક્ત આટલી પ્રકૃતિ દરમિયાન અથવા તો એમ કહી શકાય કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ફેરફારની વાત કરવા જાઓ તો આટલો ભાગ સમજ્યા પછી આપણે એટલું કહી શકીએ છીએ કે આ ચાર પ્રકારના ફેરફારો રાસાયણિક પ્રક્રિયા દ્વારા થાય છે હવે સિમ્પલ પ્રકૃતિ તમે ફરી એકવાર સવાલ પૂછો કે સર આમાં રાસાયણિક પ્રક્રિયા શું કામ લખવી છે કેમ પ્રકૃતિને સિમ્પલ સમજવા નથી માગતા તો એક નાની એવી બાબત મેં તમને પહેલાં જ કીધી તે મુજબ તમે જ્યારે રાસાયણિક પ્રક્રિયાને સમજો છો રાસાયણિક પ્રક્રિયાને લખી શકો છો તો એ રાસાયણિક પ્રક્રિયા પરથી તમે આખી જ પ્રકૃતિને સમજાવી શકો છો એ આખી જ પ્રકૃતિમાં થતા ફેરફારને એક્સપ્લેન કરી શકો છો અને રાસાયણિક પ્રકૃતિ એક સિમ્પલ સ્વરૂપ છે જે તમારી પ્રક્રિયા અથવા તો તમારી પ્રકૃતિને વર્ણન કરવા માટે યોગ્ય લાગે છે જેમ કે આટલી વસ્તુ દર્શાવી દઉં ને તો આટલી વસ્તુ પરથી તમે બહુ બધી વસ્તુ કહી શકો છો કે Mg એટલે કે ધાતુમય ભાગ છે હવા સાથે પ્રક્રિયા કરે છે એટલે કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે તેની પ્રક્રિયાથી કોઈ નિપજ બને છે મતલબમાં હું એવું કહેવા માગું છું કે સમીકરણ ભાગ જે પણ છે
जे आपणे आ चेप्टर में योग्यताथी समझवाना छे, केम के तेनी रिक्वायरमेंट तमने समझावी के रिक्वायरमेंट मुजब एटले के समझवामां जरूरी एटला माटे छे केम के कोई पण प्रकृति दरमियान तेनुं सीम्पल स्वरूप लावा माटे कदाच ए वस्तु जरूरी छे, एटले के प्रक्रियाओ जरूरी छे। परंतु शुं लखेली प्रक्रिया बधी योग्य छे, संपूर्ण रीते साची छे? ना, लखेली प्रक्रिया में हजी नाना मोटी बाबतोनो कचास छे। जेम के नंबर वन, प्रक्रिया कई रीते लखाय, पहलो सवाल। प्रक्रिया में केनो केनो समावेश थाय, बीजो सवाल। प्रक्रिया लखाई गया पछी योग्य स्वरूप छे के नहीं ते मारे चकासणी करवी पड़शे, अथवा एम कही सकाय कि तेनी अवस्था कई छे, मने कई रीते समझ पड़े। तो बधी ज वस्तुनुं ज्ञान आपणे आ चेप्टर में वन बाय वन समझवानुं छे, वन बाय वन प्रक्रिया विषय ज्ञान मेळवानुं छे, समीकरणों विषय ज्ञान मेळवानुं छे। तो विद्यार्थी मित्रों, हूँ आ चेप्टर की शुरुआतना भाग स्वरूपे आटली वस्तु जे समझावुं छुं, जे समझ एटली आपे छे कि रासायणिक प्रक्रिया नो उपयोगिता शुं छे, अथवा एम कही सकाय रासायणिक प्रक्रिया शुं काम उपयोगी छे। परंतु आपणे नेक्स्ट लेक्चर थी शुरुआत करीशुं कि रासायणिक प्रक्रिया कई रीते लखीशुं, कई जगह पर क्यों फेरफार जरूरी है, कई जगह में क्या भाग स्वरूप में आज फेरफारों अथवा तो आज समीकरणों ने फरी एक बार एक्सप्लेन करीश कि जेमा तमने योग्य रीते समझ पड़ से कि रासायनिक प्रक्रिया में कई रीते चोकसाई लावी शकाय, कई रीते फेरफार करवा जरूरी है। तो आज सेशन ने अटला सुधी ज राखू छूँ, फरी एक बार मिलीशुं नेक्स्ट सेशन साथ। त्या सुधी जेटली पण प्रकृति अपने जोई है, जे पण प्रवृत्ति अपने जोई है, तेने खास गहनता अभ्यास करो और फरी एक बार आने ध्यान फेरवो।